આમ આદમી પાર્ટી દાહોદ ખાતે સરદાર પટેલ જયંતી નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આજે દાહોદમાં પણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એકતા યાત્રામાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયા પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા જિલ્લા મહામંત્રી કિશોરી મોરચા મોરચા પ્રદેશ સચિવ રમસુભાઈ હઠીલા ગુજરાત પ્રમુખ શ્રી દિનેશભાઈ મુનિયા પ્રદેશ મહિલા સચિવ તરુલાબેન હઠીલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એકતા યાત્રા નગરપાલિકા ચોક થી નીકળી સરદાર પ્રતિમા પહોંચી હતી સરદાર પ્રતિમા પહોંચેલી એકતા યાત્રામાં પધારેલા મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલમાળા પહેરાવી હતી એકતા યાત્રામાં પધારેલા જયેશભાઈ સંગાડાએ જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાના અને આઠ મહાનગરપાલિકામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે દાહોદમાં એક કિલોમીટર જેટલી પદયાત્રા કરી એકતાનો સંદેશ આપવા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવે છે સંવાદદાતા કીર્તિકુમાર કલાલ સાથે દિવ મિરર ન્યૂઝ સંજેલી નમસ્કાર મિત્રો હું ફિરોઝ વિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધ્યુવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો